નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 3 સુરેખ નિયંત્રણ સંબંધમાં સ્વાધ્યાય 3 વિભાગ 1 અને દાખલા નંબર 5 વિશે વાત કરવાનું છે. ચાલો જોઈએ શું કીધું છે દાખલા નંબર 5 માં. બાંધકામ ક્ષેત્રની આ જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલ કામની સંખ્યા અને વાર્ષિક નફાની વિગતો આપી છે. આ પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પર નિયત સંબંધ રેખા મેળવો. સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીયતા ચકાસો. જ્યારે પણ મિત્રો આવું હોય ત્યારે તમારે વિશ્વસનીયતા ચકાસવાનું હોય ત્યારે તમારે આર વર્ગ મેળવવો પડે. તે શું છે એને આગળ દાખલામાં વાત કરીએ. ચાલો જોઈએ. સૌપ્રથમ x અને y ના અવલોકનો લખીએ. ચાલો x બરાબર છે 2, 5, 9, 12, 6, 4, 8, 10. ¡Gracias!
તેથી અહીં એને તો લખી દે પડે 700 લઈને તો બીજી બનાવ્યું છે એટલે 700 છે હવે નીચે છે 1000 1000 માઈનસ 700 ભાગ્યા 50 કરશો એટલે 6 અહીં ફેર આવશે શું થઈ જશે 700 ને 700 એટલે 0 થઈ જશે ચલો હવે 350 350 માઈનસ 700 કરીએ એટલે ભાગ્યા 50 કરશો એટલે માઈનસ 7 તેના 250 છે 250 માઈનસ 700 એને ભાગ્યા 50 કરશો એટલે માઈનસ 9 ત્યારબાદ 700 માંથી 700 જશે એટલે વધશે 0 750 માંથી 700 ને એટલે વધે 50 એને ભાગ્યા 50 કરશે 1 ચાલો u અને v મળી ગયા હવે આપણે કરીએ u v 12 6 72 કેવા આવશે પ્લસ 72 8 3 24 एक जीरो जीरो चार छह चौबीस सात पे चौद चार नौ छत्तीस जीरो जीरो एक बे बे चलो अगले वस्तु क्लियर थी गई यू बी बड़ी क्या त्यार बात अब बनाएगी यू वन बने बी वन चलो यू वन बनाएंगे छह नौ छत्तीस पन्न नौ एक नौ एक चार नौ सोल बे नौ चार चार नौ सूर जीरो नौ जीरो बिना चार चलो इससे मिल गया अभी मिल गया तो आपने आगे जाके क्या करता तो फक्त नीचे से बंदे कमेंट वाले तो आपने बी वन को काम हो पर तो ये मिस्टेक तो आम मेरा बच्चे में बी वन की कलर पॉइंट जो हो से चलो बी वन क्या लगी है बात हो रही है 144 8 9 64 0 9 0 6 9 36 7 9 49 9 નો 81 0 નો 0 1 નો 1 ચલો હવે દરેક કોલમના સરવાળા કરીએ સૌપ્રથમ u નો સરવાળો કરીએ u નો સરવાળો કરશો એટલે અને માઈનસ સરવાળો કરીએ તો 6 ને 9 ને 10 ને 11 4 15 માઈનસ 15 આવે છે અને પ્લસ નો સરવાળો આવે છે 4 ને 5 એટલે 7 માઈનસ 15 વત્તા 7 એટલે અહીંયા આવશે 8 માઈનસ 8 ત્યારબાદ વીનો સરવાળો કરીએ તો અહીંથી પ્લસમાં જોઈએ તો 6 અને 1 7 પ્લસ છે અને 12 ને 20 ને 9 29 ને 1 29 ને 31 ને 6 36 માઈનસ 36 36 માંથી 7 બાદ કરશો એટલે જવાબ આવશે આપણો માઈનસ 29 ત્યારબાદ u વીનો સરવાળો કરીએ u વીનો સરવાળો કરશો 2 ને ચાલો 2 આગળ વધારીએ તો 7 ને 1 17 એટલે 172 ત્યારબાદ u વર્ગનો સરવાળો કરીએ u વર્ગ અને v વર્ગનો સરવાળો ચાલો અહીંથી 6 અને 3 ને 8 ચાલો 86 ત્યારબાદ v વર્ગનો સરવાળો કરીએ 144 છે એટલે 100 નો સરવાળો કરતા આપણે મળશે 5 માઇનસ 39 ગુણાકારમાં માઇનસ 8 કરશો એટલે આન્સર આવશે
એની કિંમત છે તો બીજી લઈ લઈએ આપણે માઇનસ આઠ ગુણ્યા
अंदर 6724 गुणा करो 2159 करसो એટલે 134 ગુણ્યા 16 134 ગુણ્યા 16 ચાલ હવે બનેનો ભાગાકાર કરો 347216 વડે ભાગાકાર કરશો એટલે તમારો આન્સર આવશે 0.97 આવી રીતે માટે બસ એટલું જ.